ધોરાજી તાલુકાના તોરણિયા નજીકના ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવ્યું છે. જેતપુરના ડાઈંગ મિલના સંચાલકો ગ્રામ્ય વિસ્તારના ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી છોડે છે. આ પ્રદૂષિત પાણીથી ખેતીની જમીનને નુકસાન થાય છે, ખેતીની ઉપજ ઘટે છે. આ મુદ્દે ખેડૂતો, રાજકીય આગેવાનોએ વારંવાર જીપીસીબી અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ ડાઈંગ મિલના સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. ખેડૂતો નુકસાન ભોગવવા માટે મજબૂર બન્યા. આ મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આંદોલનની ચીમકી આપી. આ કેમિકલયુક્ત પાણીને કારણે ખેડૂતોની ખેતી અને જમીનો બંજર બની ગઈ છે, તેમજ ખેડૂતો જે પાકો વાવે છે, પાકનું વાવેતર કરે છે, પાક પણ નિષ્ફળ જાય છે. ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકાની અંદર આ પાણી આવશે તો અમે જન આંદોલન કરીશું. અને આજે ફરી મીડિયાના માધ્યમથી કહું છું અને આવતીકાલે તમામ અધિકારીઓ સાથે વાત કરીને પાણી અટકાવવા માટેનો પ્રયત્ન કરીશ અને એના માટેની જે કાંઈ લડાઈઓ કરવાની થતી હશે લડાઈઓ કરશું.